तो भगवान जगन्नाथ जी ની જે રથયાત્રા છે તે હવે નિજ મંદિર તરફ આગળ વધી રહી છે. સરસપુરથી રથ હવે આગળ વધી રહ્યા છે અને હાલ તો આપણે જણાવી દઈએ કે દિલ્હી ચકલા આ રથ પહોંચ્યા છે. તમામ સીધી તસવીરો આપણે ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે. મહત્વની વાત છે કે સવારથી જ 7 વાગ્યાથી અહીં જે સમગ્ર રથયાત્રા છે તેનો પ્રારંભ થયો અને હવે ભગવાન નગરચર્યા કર્યા બાદ પોતાના નિજ મંદિર પહોંચશે. ટૂંક સમયમાં જ આપણે જણાવી દઈએ કે જે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે તે હવે નિજ મંદિર ખાતે પહોંચશે. અત્યાર સુધી આપણે જણાવી દઈએ કે જે સવારથી રથયાત્રા નીકળી હતી તેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ભજન મંડળી હોય કે પછી ઝાંખી દર્શાવતા તમામ અખાડાઓ હોય તેઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સરસપુરમાં પણ આપણે જણાવી દઈએ કે તમામે તમામ પરંપરાઓ અનુસાર અહીં એક રીતે વિધિ વિધાન અનુસાર ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું અને બીજી તરફ રથ આગળ વધતા એક રીતે કોમી ખાલસનું પણ અહીં પ્રદર્શન કરવામાં આવ્યું હતું કે જ્યાં મુસ્લિમ બિરાદરોએ પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે એક રીતે જે જગન્નાથજીના મહંત છે દિલીપદાસજી તેમનું સ્વાગત કર્યું હતું. આજ મુદ્દે અમારા સંવાદદાતા અત્યારે દિલ્હી ચકલાથી દર્શન રાવલ જોડાઈ ચુક્યા છે. દર્શન, અત્યારે ત્યાં કયા પ્રકારની તસવીરો અને લગભગ નિજ મંદિર પહોંચતા કેટલો સમય લાગશે રથને? ભગવાનના રથ જે છે અત્યારે દિલ્હી ચકલા ખાતે પહોંચ્યા છે. એક રથ પસાર થયા બાદ અત્યારે આ બીજો રથ જે છે અહીંયા રોકાયો છે અને તેની પાછળ જે છે ત્રીજો રથ જે છે અહીંયા જોવા મળી રહ્યો છે. દિલ્હી ચકલા અહીંયા આ એક સ્થળ એવું છે કે જ્યાં બે છેડા રથયાત્રાના ભેગા થાય છે, જે આખો વિસ્તાર અહીંયા કહી શકાય છે એક સેન્સિટિવ વિસ્તાર ગણવામાં આવે છે. એટલે કે સૌથી વધારે પોલીસ બંદોબસ્ત પણ અહીંયા રાખવામાં આવતો છે. અત્યારે જે પ્રકારે જોઈ શકાય છે ભગવાનના દર્શન અહીંયા શાંતિપૂર્ણ રીતે લોકો કરી રહ્યા છે, કારણ કે આ રથ જે છે અહીંયા રોકાયો છે અને તેને જોતા કહી શકાય છે કે દર્શનાર્થીઓમાં એક હાશકારો પણ જે છે. પરંતુ જે પ્રકારે અહીંયા માહિતી સામે આવેલી છે કે સરસપુર ખાતે આ જે ત્રીજા નંબરનો રથ જે છે તેમાં એક ખામી સર્જાતા ક્યાંક જે છે આ રથયાત્રા વિલંબ થઈ રહ્યો છે. 1 કલાક કરતાં વધારે સમય કરતા આજે રથયાત્રા મોડી ચાલી છે. પરંતુ આ બાવજૂદ પણ અત્યારે આ જે રથયાત્રા છે તે શાંતિપૂર્ણ રીતે અહીંયા પસાર કરવામાં આવી રહી છે. તમામ જે કહી શકાય છે કે હાથીથી ગજરાથી લઈને અખાડાથી લઈને જે ભજન મંડળો છે તે તમામ પોતાના રૂટ ઉપર જે છે અત્યારે પસાર થઈ રહી છે. અત્યારે જે પ્રકારે દિલ્હી ચકલા ખાતે આ રથ ઉભો છે, પહેલો રથ આગળ પસાર થઈ ચૂક્યો છે. હવે આ બંને રથ જે છે અહીંયા દેખાઈ રહ્યા છે અને આ જ રથ જે છે ધીમે ધીમે આગળ જે છે ધપાવવામાં આવી રહ્યો છે. એક પોલીસની અહીંયા મદદ લઈને આ પ્રકારે રથ જે છે તે આગળ વધવા આવી રહ્યા છે. જે પ્રકારે અહીંયા કેમેરામેન નીરજ ખરાસ બતાવશે કે અહીંયા જે રથની અંદર ભગવાન દેખાઈ રહ્યા છે, અહીંયા અખાડા પણ દેખાઈ રહ્યા છે. આ જે બીજી તરફ જે રસ્તો જાય છે તે અહીંયા શાહપુર થઈને જે રથયાત્રા પરત ફરે છે અને તે પાનકોટ નાખા તરફ અહીંયા રસ્તો જાય છે. આ રસ્તા તરફથી આ જે રથયાત્રા આગળ વધે છે અત્યારે જોઈ શકાય છે. આ બીજો રથ જે છે તે શાહપુર તરફ આગળ વધી રહ્યો છે અને તેની પાછળ ત્રીજો રથ પણ જે છે ભગવાનનો તે પણ અહીંયા આગળ વધી રહ્યો છે. એટલે કે કહી શકાય છે કે હવે આ જે રથયાત્રા જે છે તે ઝડપથી આગળ વધી રહી છે અને જે પ્રકારે સમય હોય છે આ રથયાત્રા પૂર્ણ થવાનો તે સમયની અંદર એક આસપાસ આ જે રથયાત્રા પૂર્ણ થાય તે પ્રકારને અહીંયા પ્રયાસો જે કહી શકાય છે કે તે અહીંયા પોલીસ નથી કરવામાં આવે છે, જેથી કરીને એક અહીંયા તમામ વ્યવસ્થા જે છે તે જળવાઈ રહે. અને આ જ પ્રકારે કહી શકાય છે કે ભક્તોમાં પણ એક ઉત્સાહનો માહોલ જે છે ક્યાંક કહી શકાય છે કે જે પ્રકારે વિલંબ થયો છે ચોક્કસથી ભક્તોને અહીંયા એક રાહ જોવી પડે છે. પરંતુ તેમ છતાં પણ જે પ્રકારે આખો માહોલ જે છે એક હર્ષોલ્લાસ કહી શકાય છે કે ભગવાનના દર્શન આ પ્રકારે એક તેમને સીધા થઈ શકે છે તેના કારણે અત્યારે આ તમામ લોકો જે છે અત્યારે મોટી સંખ્યામાં અહીંયા દર્શનાથી ઊભા જે છે અને ખાસ કરીને મોટી સંખ્યામાં અહીંયા લોકો અહીંયા અમદાવાદથી કહી શકાય બહારથી પણ અહીંયા લોકો આવી રહ્યા છે. અને આ જ પ્રકારે કહી શકાય એક શાંતિપૂર્ણ માહોલ વચ્ચે રથયાત્રા પૂર્ણ થાય તે પ્રકારના તમામ પ્રયાસો જે છે અહીંયા કરવામાં આવી રહ્યા છે. બિલકુલ દર્શન, ભલે વિલંબ થઈ રહ્યો છે પરંતુ એક રીતે કહી શકાય કે જે ભક્તો છે તેઓમાં સહેજ પણ થાક જોવા નથી મળી રહ્યો. સવારથી તેઓ ભગવાનની સાથે રથની સાથે પહોંચી રહ્યા છે અને હજુ પણ ક્યાંય પણ થાક અને એક રીતે ઉત્સાહમાં કમી નથી દેખાઈ રહી. દર્શન, આગળ જે પ્રકારના દ્રશ્યો અહીંયા દેખાઈ રહ્યા છે લોકોની ભીડ અહીંયા એકઠા થઈ ગઈ ચૂકી છે. આગળ જે બંને રથ જે ચાલી રહ્યા છે ક્યાંક જે છે હજુ પણ જે એક રથયાત્રા જે પ્રકારે સમય મર્યાદામાં આગળ વધવી જોઈએ તે પ્રકારે નથી વધી રહી, ક્યાંક જે વિલંબ થયો છે. અત્યારે જે પ્રકારે જોઈ શકાય છે કે રથની પાછળ પોલીસનો કાફલો જે આવી રહ્યો છે આ કાફલો એક પ્રયાસ કરી રહ્યો છે કે આ રથયાત્રા જે છે
તે આગળ વધે, સમયસર આ રથયાત્રા પૂર્ણ થાય. બીજી તરફ દર્શક બતાવવા માંગે, જીરેન કલાસ અહીંયા બતાવવાનો પ્રયાસ કરશે કે આજે પાનકોટ નાકા તરફ જે રૂટ જઈ રહ્યો છે ત્યાંથી જે છે અખાડાઓ અહીંયાથી પસાર થઈ રહ્યા છે. બે જગ્યા ઉપર આ પ્રકારે એક સંગમ અહીંયા જોવા મળી રહ્યો છે, અખાડાનો અને બીજા તરફ ભગવાનના રથનો. આ બંનેના લાવા જે છે અહીંયા દર્શનાર્થીઓ જે ભક્તો જે છે એક સાથે અહીંયા મેળવી રહ્યા છે. ક્યાંક જે પ્રકારે અહીંયા રથમાં જે ખામી સર્જાઈ હતી, આ ત્રીજા નંબરનો જે રથ જે છે તેની અહીંયા વાત જે મળી રહી છે, તે રથમાં વધારે કોઈ ખામી ન સર્જાય, કોઈ વિલંબ ન થાય તે પ્રકારે અહીંયા ધીમે ધીમે કરીને અત્યારે રથ જે છે તે આગળ વધારવામાં આવે છે. પરંતુ જે પ્રકારે અહીંયા હાલ રથ રોકાયો છે, પોલીસ અહીંયા પોતાની ગાડીને સારણ મારીને અહીંયા આગળ વધારવાના પ્રયાસો કરી રહી છે, જેથી કરીને રથયાત્રા અહીંયાથી આગળ વધે, શાહપુર તરફ આ જે રથો પસાર થાય અને નિયમ અનુસાર જે કહી શકાય છે કે જે સમયસર આ રથયાત્રા આગળ વધે તે પ્રકારના પ્રયાસો અહીંયા પોલીસ તરફથી કરવામાં આવી રહ્યા છે.